દર્શક મિત્રો જીવનની અંદર મૂલાંક અને ભાગ્યાંક વિશેષ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે તમારી જન્મની તારીખ જન્મનો મહિનો અને જન્મની સાલ એના આધાર ઉપર તમે તમારા જીવનની અંદર પ્રગતિ મેળવી શકો છો અને એના જ આધાર ઉપર તમારા કાર્યની અંદર પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો જ્યારે તમે કોઈ પણ મોબાઈલનો નંબર લો કે તમારી સિગ્નેચર કરો તો આ બધાની અંદર મૂલાંક અને ભાગ્યાંક આનું વિશેષ પ્રકારનું મહત્વ છે તમારી ગાડીનો નંબર છે તો એમાં પણ તમારો મૂલાંક અને ભાગ્યાંક વિશેષ પ્રકારમાં લાભ આપતો હોય છે અને એના આધાર ઉપર તમે તમારા જીવનમાં સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકતા હોવ છો તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાની છે કે મૂલાંક અને ભાગ્યાંકનું આપણા જીવનમાં મહત્વ શું છે કેવી રીતે એના દ્વારા તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકો અને કેવી રીતે તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકો દર્શક મિત્રો વાત આજે આપણે મૂલાંક અને ભાગ્યાંકની કરીએ છીએ તમારી જન્મની તારીખ તમારા જન્મની તારીખના આધાર ઉપર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો તમારી જન્મની આ તારીખ દ્વારા તમે તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો અને તમારી જન્મની તારીખ જ તમારા કાર્યોને સિદ્ધ કરી શકે છે દર્શક મિત્રો જે વ્યક્તિનો મૂલાંક એકથી લઈ અને નવ સુધીનો હોય છે તમારી જન્મની તારીખ એક છે દસ છે ઓગણીસ છે તો આ બધી વસ્તુઓની અંદર જ્યારે તમારો મૂલાંક અને ભાગ્યાગ તમારા જીવન ઉપર ઘણી બધી અસરો પ્રાપ્ત કરાવતો હોય છે જ્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર એક બર્થ ડેટ સાથે આવેલો હોય છે એની કોઈ પણ વ્યક્તિ છે એની લગ્નની એનિવર્સરી તમે જુઓ આ બધી વસ્તુઓ જુઓ તો એક બર્થ ડેટના આધારિત છે અને એ તમારા જીવનમાં ઘણું બધું પ્રભુત્વ પ્રાપ્ત કરાવડાવતું હોય છે તો દર્શક મિત્રો ખાસ કરીને મૂલાંક અને ભાગ્યાંક આપણા જીવનની અંદર જન્મની તારીખ જન્મનો મહિનો અને જન્મની સાલ એના આધાર ઉપર તમે તમારું ભાગ્ય ચમકાવી શકો છો તમે તમારો મોબાઈલ નંબર લો એ મોબાઈલ નંબર પણ જો તમારા મૂલાંક અને ભાગ્યાંક સાથે સંકળાયેલો હોય તો અવશ્ય એના દ્વારા તમારા ભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે એવી જ રીતે તમારું મકાન છે તમારી ગાડી છે આ બધાનો સંબંધ તમારા મૂલાંક અને તમારા ભાગ્યાંક સાથે રહેલો છે દર્શક મિત્રો આ જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે ઉત્તમ પ્રકારનો લાભ કરવા માટે અને આપણા જીવનની અંદર તમારા દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે મૂલાંક આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે કેવી રીતે ધરાવે છે શું કરવું જોઈએ આ વિષય ઉપર વાત કરીએ દર્શક મિત્રો મૂલાંક અને ભાગ્યાંક આપણા જીવનમાં વિશેષ પ્રકારનો લાભ અપાવતા હોય છે મૂલાંક દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકતા હોઈએ છીએ અને આ જ મૂલાંક તમારા જ્યોતિષની અંદર જોવા જઈએ તો જ્યોતિષની અંદર કોઈપણ વ્યક્તિનો મૂલાંક એક છે બે છે ત્રણ છે ચાર છે પાંચ છે છ છે સાત છે આઠ છે કે નવ છે કારણ કે આપણા જીવનની અંદર ભાગ્ય મૂલાંકના આધારે ને ભાગ્યોદય આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ભાગ્યાંકના આધારે થઈ શકે છે દર્શક મિત્રો જે વ્યક્તિના જીવનની અંદર જન્મની તારીખ તમારી જન્મની તારીખ પંદર છે તો તમારો છ અંક છે અને જ્યારે તમારી પંદર ચાર એકાશી તમારી જન્મની તારીખ છે તો એનો તમે ટોટલ મારો તો એ પ્રકારનો તમારો ભાગ્યાંક થાય જે તમારા ભાગ્ય સાથે જોડાયેલો હોય છે હવે તમારા ભાગ્યની વૃદ્ધિ માટે એ એ અંકનો તમે વિશેષ પ્રકારમાં ઉપયોગ કરો એ અંક છે તમારા જીવનમાં સારી એવી સફળતા આપી શકે અને ઉત્તમ પ્રકારના ફાયદાઓ પણ પ્રાપ્ત કરાવી શકે આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેરિયર માટે પ્રેમ માટે આપણા જીવનની અંદર શિક્ષા પ્રાપ્તિ માટે પણ આ મૂલાંક અને ભાગ્યાંકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જીવનની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથેનો સંબંધ એ પણ તમારા મૂલાંક અને ભાગ્યાંકના આધારે હોય એક અંક એવો હોય છે કે જે અંકના આધાર ઉપર તમે વ્યક્તિઓ સાથેના રિલેશન એ વ્યક્તિઓ સાથેના સંબંધો તમારા ડેવલપ થતા હોય જ્યારે એક અંક એવો હોય છે કે એ અંકવાળા વ્યક્તિ સાથે તમારા દુશ્મનાવટ રહેતી હોય કારણ કે અલગ અલગ અંકના અલગ અલગ ગ્રહો સ્વામી છે અને એના આધાર ઉપર એક ગ્રહો દ્વારા તમારા જીવનમાં પોઝિટિવ નેગેટિવ આ બધી વસ્તુઓ તમને પ્રાપ્ત થતી હોય છે દર્શક મિત્રો આપણા જીવનની અંદર અંકોનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિનો એક અલગ અલગ અંક હોય છે ને એ અંકના આધાર ઉપર એના જીવનની અંદર એ ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત કરી શકતો હોય કેવી રીતે ફાયદો પ્રાપ્ત કરી શકે એકથી નવ અંકવાળાએ કયા ઉપાય કરવા વાત કરીએ જીવનમાં દર્શક મિત્રો અંકશાસ્ત્રોનું વિશેષ પ્રકારમાં મહત્ત્વ એટલા માટે જ્યારે આપણે કોઈ પણ મોબાઈલ નંબર લેતા હોઈએ છીએ તો એમાં પણ અંક આવતા હોય છે આપણી જન્મની તારીખ છે તો એમાં પણ અંક આવતા હોય છે આપણે જ્યારે ગાડીનો નંબર લઈએ તો એમાં પણ અંક આવતા હોય છે તો દર્શક મિત્રો મૂલાંક એટલે કે તમારી જન્મની તારીખનો સરવાળો એને મૂલાંક કહેવામાં આવે તમારી જન્મની તારીખ જન્મનો મહિનો અને જન્મની સાલ આ ત્રણે ત્રણનો સરવાળો એને ભાગ્યાંક કહેવામાં આવે જે આપણા જીવનની અંદર આપણા ભાગ્ય સાથે જોડાયેલા છે એનું વૈજ્ઞાનિક કારણ પણ છે કારણ કે જ્યોતિષની અંદર એવું કહેવામાં આવે છે કે જે સમયે આપણો જન્મ થયો હોય એ સમયનો અંક આપણા જીવનની અંદર વિશેષ પ્રકારમાં લાભ પ્રાપ્ત કરાવડાવે છે અને એ આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત કરાવે છે એક અંક એટલે કે સૂર્યનો અંક છે જેની જન્મની તારીખ એક હશે જેની જન્મની તારીખ દસ હશે જેની જન્મની તારીખ ઓગણીસ હશે જેની જન્મની તારીખ અઠ્યાવીસ હશે તો આવા વ્યક્તિઓનો એક અંક ગણાય અને એક અંક તમારો ગણાતો હશે તો તમારા જીવનની અંદર સૂર્યનો પ્રભાવ વધારે પડતો રખાવે જે તમારા જીવનની અંદર યશ માન પ્રતિષ્ઠા તમારા જીવનની અંદર કાર્યક્ષેત્ર આ બધાની અંદર તમે જોજો તો સૂર્ય ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં વધારે પડતો પ્રભાવિત હોય બે અંકે એ ચંદ્ર મહારાજનો અંક છે એટલે જે વ્યક્તિનો બે નંબરનો અંક હોય આવા વ્યક્તિઓ ઇમોશનલ વધારે હોય છે લાગણી વધારે હોય છે અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર કાર્યક્ષેત્રની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે પણ મગજથી પોતે કામ લઈ અને આગળ વધી શકતા હોય જ્યારે ત્રણ અંકે ગુરુ મહારાજનો અંક છે નેતૃત્વ પાવર મેનેજમેન્ટ શક્તિ આ બધી ગુરુનાથની અંદર છે ને એટલા માટે આવા વ્યક્તિઓને એના દ્વારા પણ સારો લાભ મળતો હોય જ્યારે ચાર અંક એ રહસ્યાત્મક રાહુનો અંક છે જે વ્યક્તિનો ચાર અંક હોય જેની જન્મની તારીખ તેર હોય જેની જન્મની તારીખ બાવીસ હોય તમે જોજો આ વ્યક્તિઓ થોડાક રહસ્યમય હોય આવા વ્યક્તિઓના જીવનમાં અપડાઉનનું સર્જન એક્સિડેન્ટલી થતું હોય છે એટલે એક્સિડેન્ટલી લાભ મળે એક્સિડેન્ટલી નુકસાન થાય આવા વ્યક્તિઓના જન્માક્ષર મુજબ ક્યાંકને ક્યાંક જે અંક શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો પોઝિટિવ રાહુ દ્વારા એને લાભ મળી શકે ને નેગેટિવ પણ રાહુ દ્વારા એને લાભ મળતો હોય છે દર્શક મિત્રો આવી જ રીતે પાંચ છ સાત આઠ અને નવ આ પણ અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલા છે અને એના દ્વારા તમારા જીવનમાં એનો પ્રભાવ વિશેષ માત્રામાં હોય છે મિત્રો પાંચ અંક કે બુદ્ધ અંક છે તમારી જન્મની તારીખ પાંચ હોય ચૌદ હોય કે ત્રેવીસ હોય તો તમારો પાંચ અંક બની રહ્યો છે તો બુદ્ધ તમારા જીવનની અંદર વિશેષ પ્રકારનો પ્રભાવ પાડશે

કેતુ મહારાજનો અંક હોવાના લીધે મોક્ષનો દ્વારે કેતુ ખોલી શકે છે આઠ અંક જોવા જઈએ તો એ શનિ મહારાજનો અંક છે કર્મ અને કર્મનું ફળ આ શનિને આધીન છે મંગળનો અંક અંક છે છે તો મિત્રો તમારા જીવનમાં વિશેષ પ્રભાવ પાડે કેવી રીતે કયા અંકનો શું પ્રભાવ કયા અંકવાળા વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય કયા અંકવાળા વ્યક્તિએ કેવા કેવા પ્રકારના ઉપાયો કરવા જોઈએ એ તો ભવિષ્ય દર્શન પ્રોગ્રામની અંદર આગળ આવશે જ કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ હલો હલો

હા નો સ્ક્વેર તો બંદે ઓકે સુપ્રશ્ન હતો ઈ ચારે કેરેસ થી છે ને મેગસની બિના રહી ગઈ છે અને આ સ્કિન આવે છે અને એમે છે ને એના ઘણ ઘણા હાઈ રસ્ટી ગયો છે અને નાણ માંન કરીને ડાર માં હજી તો છે એમાં એફેલ ગયો છે ને કોણીજ નથી અને એમે આવે છે ને સી આગળને એક્સટેશન નહીં હંગારે ચાલે છે હવે બેન સ્વાભાવિક રીતે કોઈપણ વ્યક્તિના જન્માક્ષરેમાં શનિ રાહુની સ્થિતિ મહત્ત્વનો ફાળો ભજવતી હોય છે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો શનિ અને રાહુની સ્થિતિના કારણે પ્રાપ્ત થતો હોય મકર રાશિની અંદર ચંદ્રમાં બારમા સ્થાનની અંદર સુ ખાસ કરીને જોવા જોઈએ તો તમે જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે અપડાઉનની સ્થિતિનું સર્જન થાય ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં અમુક અમુક સમયાંતરે ફળનું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે દરેક કાર્યોની અંદર રુકાવટ કરાવે અને ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ ઇશ્યુ પણ આના લીધે ઉત્પન્ન થતા જણાય સ્વાભાવિક રીતે જીવનની અંદર કેતુ જ્યારે તકલીફ આપતો હોય ત્યારે પશ્ચિમાભિમુખ શિવાલય હોય એ શિવાલયની અંદર ધજાનું દાન કરવું જોઈએ ધજાનું દાન કરવાથી ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે શનિવાર માટે દસ અંધ વ્યક્તિને તમારે ભોજન કરાવવું જોઈએ એના દ્વારા પણ તમને સુંદર મજાનો લાભ મળી શકે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાર્યોને સિદ્ધ કરી શકો અને તમારા કાર્યોને ઉત્પન્ન ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો માછલીને તમે ખાસ કરીને ઘઉંનો લોટને ગોળ અર્પણ કરો એનાથી પણ આપને સારો ફાયદો મળશે બીજા નંબરની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરો એનાથી પણ આપને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાશે બીજા એક કોલર મિત્ર સાથે વાત करिए સમસ્યાનો સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ हेलो हेलो હાજી હા હું કપરાણથી બોલું જય માતાજી જય માતાજી બોલો ને બેન હું મારી બેબી માટે બતાવવા માંગુ છું હ એની 22 2 2008 જન્મ તારીખ 2 2008 પર બેન મહિનો કયો બીજો મહિનો 22 2

તો આપણા જીવનની અંદર કેતુનો સ્થાપિત દોષ ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે અમુક અમુક સમયાંતરે તમારે આ જન્માક્ષર મુજબ મેન્ટલી ડિસ્ટર્બન્સ કરાવે સ્વભાવ થોડો ગુગ્ર રખાવડાવે ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવે કારણ કે પંચમાધિપતિ જ્યારે છઠ્ઠા સ્થાનમાં બેઠો હોય પાંચમું સ્થાન છે વિદ્યા અભ્યાસનું સ્થાન છે એનો સ્વામી જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર બેઠો હોય ત્યારે સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય છે હવે દશમ સ્થાનની અંદર ગુરુ મહારાજ છે જે નેતૃત્વ શક્તિ સારી રખાવડાવે મેનેજમેન્ટ પાવર સારો રખાવડાવે ઓલરેડી લાભ સ્થાન અંદર બુધ અને શુક્ર બંને ગ્રહો સાથે બિરાજમાન છે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ગ્રહણયોગ અને ગ્રહણયોગ અને શ્રાપિત દોષ અને યોગની પૂજા અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે દર મહિનાની શિવરાત્રીએ ભગવાન શંકર ઉપર કાળા તલ દૂધ ચડાવવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે બની શકે ત્યાં સુધી હાથમાં એક પીળા કલરનો ઊનનો દોરો ધારણ કરવો જોઈએ એનાથી સારો લાભ મળી શકે અને બને ત્યાં સુધી નાની નાની કુંવારી દીકરીઓને ભોજન કરાવવું જોઈએ એનાથી પણ અવશ્ય સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે આશય દર્શન કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ હેલો 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 હાજી હા જય ગણેશ જય ગણેશ હા મારે મારા ભાઈ માટે પ્રશ્ન માર કોઈના છોકરા માટે પ્રશ્ન હતો હા બોલો ને બેન એની જન્મ એનું નામ છે કરણ અને જન્મ તારીખ છે 24 9 1997 કેટલા 24 9 1997 ઓકે જન્મનો સમય સાંજે અમદાવાદ શું પ્રશ્ન હતો વિશે પૂછું પૂછવું અને એ કામ ધંધો કરે પણ ઘર માં કઈ પૈસા દે ને એનું શું કઈક ઉપાય બતાવો જુઓ મેષલગ્નની કુંડલી છે કર્મસ્થાનમાં મકર રાશિનો ગુરુ છે શનિ અને ગુરુ આ બંનેનો પરિવર્તન યોગ બની રહ્યો છે શનિ શનિગુરુનો પરિવર્તન યોગ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેરિયરની અંદર ગ્રોથ માટે મહેનત વધારે કરવી પડે ફળ ઓછું મળે આઠમા સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ બિરાજમાન છે પંચમ સ્થાનની અંદર બુધ અને રાહુ બિરાજમાન છે સૂર્ય અને બુધનો પરિવર્તન યોગ છે જેના લીધે જીવનમાં એક્સિડન્ટલી પ્રોબ્લેમ્સનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજ છે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે મહત્વકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી કરાવડાવે અને ઓલરેડી કુંભની અંદર અત્યારે શનિ મહારાજ ચાલી રહ્યા છે જે છેલ્લા દોઢ વર્ષથી સ્ટ્રગલ તકલીફનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં કરાવડાવે મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો આમના જન્માક્ષર મુજબ પાંચમે રાહુ એટલે નાગદોષની પૂજા અવશ્ય કરવી જોઈએ કાળા સ્વાનની સેવા કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળે મંગળવારના દિવસે રેવડીનું દાન કરવાથી અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાશે અને એના જન્માક્ષર મુજબ શનિવારના દિવસે સાંજે હનુમાન ચાલીસાનો વિશેષ માત્રામાં પાઠ કરવો જોઈએ એનાથી પણ અવશ્ય વિશેષ માત્રામાં ફાયદો પ્રાપ્ત થતો જણાશે કોલર મિત્ર સાથે વાત करिए સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન करिए हेलो 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 છું હાજી બોલો બેન પૂછવું નામ તારીખ અને જન્મ તારીખ

અને જ્યારે કુંડલીની અંદર બુદ્ધ સૂર્યની સાથે હોય અસ્તનો થતો હોય ત્યારે ભૂલવાની ટેવ ક્રિએટ કરાવડાવે હવે આમના જન્માક્ષર મુજબ જોતા ચંદ્ર રાહુનો ગ્રહણયોગ અમુક અમુક સમયાંતરે નાની બાબતે ગુસ્સાનું પ્રમાણ ક્રિએટ કરે મન દ્વિધામય કરાવડાવે મેન્ટલી ક્યાંકને ક્યાંક ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે ઓલરેડી જન્માક્ષર મુજબ શનિ મંગળ સાથે છે શનિની દસમી દ્રષ્ટિ ગુરુ અને શુક્ર ઉપર પડી રહી છે જેના કાર્યક્ષેત્રની અંદર પણ થોડી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે કયો ઉપાય કરવો જોઈએ ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિત્રો વાત કરીએ કોલર મિત્ર સાથે એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો

બાબા નો પ્રશ્ન બાબાના મેરેજ થતા નથી એટલે શું એનું નિરાકરણ લાવવું પડે ચલો જન્માક્ષર મુજબ જોઈએ પહેલી વસ્તુ એવી છે કે જન્માક્ષરમાં વૃષ્ટિક લગ્નની કુંડલી છે મંગળ દોષ છે મંગળ દોષ હોય એટલે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે સપ્તમા સપ્તમાધિપતિ શુક્ર પાંચમા સ્થાનની અંદર ઉચ્ચનો બિરાજમાન છે અને ભાગ્ય સ્થાનમાં કેતુ મહારાજ છે ઓલરેડી મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું પ્રાપ્ત થઈ શકે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક થોડીક સ્ટ્રગલ વધારે મળે અને લગ્ન જીવનની અંદર વિલંબ જેવી સ્થિતિનું સર્જન થાય પણ આપ ચિંતા ન કરો આનો લગ્ન માટેનો યોગ હમણાં વૃષભનો ગુરુ એટલે કે મે મહિનાની અંદર સ્ટાર્ટ થશે જેમાં ધનરાશિ મીન રાશિ કર્ક રાશિ અને તુલા રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે એમણે ખાસ કરીને શનિ રાહુના શ્રાપિત દોષ અને કાલસરપ દોષની પૂજા કરવી જોઈએ રોજ બપોરના સમયે દહીંનું સેવન કરવું જોઈએ ઘરના મંદિરની અંદર ચાંદીની ડબ્બીમાં મધ ભરીને રાખવું જોઈએ અને મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપવી જોઈએ એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે બીજા એક દર્શક મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો

લાભસ્થાનમાં રાહુ મહારાજ છે એટલે એન્ડ મુમેન્ટ ઉપર એન્ડ ટાઈમે કા રૂકાવટો ઉત્પન્ન કરે મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય શનિ મહારાજ ઓલરેડી ચોથા સ્થાનમાં બેઠા છે દસમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને મંગળ શુક્ર સાથે હોવાના લીધે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવડાવે જન્માક્ષર જોઈએ તો ઓલરેડી આમના જન્માક્ષર મુજબ દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા એમણે અવશ્ય કરવી જોઈએ બને ત્યાં સુધી શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો વિશેષ માત્રામાં પાઠ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે સોમવાર અને બુધવારના દિવસે ભગવાન શંકર ઉપર કાળા તલ અને દૂધ ચડાવવાથી પણ અવશ્ય સારો એવો લાભ મળતો જણાશે દર્શક મિત્રો મકર સંક્રાંતિનો પર્વ દાન પુણ્યનો પર્વ અને પતંગ ચગાવવા માટેનો પર્વ ખાસ કરીને ઘણા બધા લોકો અને એમાં પણ અમદાવાદ સાઈડ આ બધી સાઈડ ખાસ કરી લોકો સવા સવારથી તે ઠેઠ રાત્રિ સુધી પતંગ ચગાવવા માટે ધાબા ઉપર જતા હોય પક્ષીઓનું ખાસ ધ્યાન રાખજો કારણ કે જીવ હિંસા ન થાય જીવને કંઈ વાંધો ન આવે એ પણ જોવું જરૂરી છે બીજા નંબરમાં મકર સંક્રાંતિનું દાન આ વખતે મકર રાશિની અંદર સૂર્ય મહારાજ પ્રવેશ પંદર તારીખે કરે છે એટલે મકર સંક્રાંતિનું જે આપણે દાન કરવાનું છે એ પંદર તારીખે થશે હવે સ્વાભાવિક રીતે તારીખ આપણા મગજમાં બેસી ગયો પતંગ ચગાવવા માટે પરંતુ દાન કરવા માટે પંદર તારીખ મહત્વની છે કઈ રાશિના જાતકોએ કયું દાન કરવું જોઈએ કયા પ્રકારનું દાન કરવાથી તમને સારી સફળતા મળી શકે આવતીકાલના એપિસોડની અંદર આપણે જોવાના છીએ કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ હલો બાબા માટે પૂછવાનું હતું નામ તારીખ સમય અને સ્થળ નામ છે જન્મ તારીખ હા સમય સમય વાગ્યાનો છે બપોરે રાતે બપોરે ઓકે જન્મનું સ્થળ સુરત હતો એને ધ્યાન ચલો જન્માક્ષર ની વાત કરીએ પેલા સ્થાનમાં મકર રાશિનો રાહુ છે દર્શક મિત્રો જે વ્યક્તિના પ્રથમ સ્થાનની અંદર રાહુ હોય ને આવા વ્યક્તિનો મગજ આમ જોવા જાવ તો ઇન્ટેલિજન્ટ હોય અમુક સમયે ક્યાંક ને ક્યાંક ગુસ્સાનું પ્રમાણ વધારે આવી જાય ક્યારેક ગુસ્સો એનો શાંત થઈ જાય ચોવીસ કલાક મગજ ચાલતું રહીએ એ પહેલે રાહુવાળા હવે મકર રાશિનો રાહુ છે એટલે થોડીક જીદ્દી પ્રકૃતિ કરાવે મંગળ શુક્ર અને ચંદ્ર આ ત્રણ ગ્રહો એના સાથે બિરાજમાન છે જેના લીધે ક્રિએટિવિટી વાળો માઇન્ડ હોય શૃંગારમાં સારી રુચિ હોય ભાગ્યસ્થાનમાં સૂર્ય બુધ્ધનો બુધાદિત્ય યોગ છે બુધ અસ્તનો છે બુદ્ધ ઉચ્ચનો છે પણ છે જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમુક સમયે વાણીમાં મધુર શબ્દોનો પ્રયોગ ક્યારેક કર્કશ શબ્દોનો પ્રયોગ એલર્જીને લગતી અને સમસ્યા ઉત્પન્ન કરાવડાવે શનિની ત્રીજી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે જેના લીધે ક્યારેક ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ પણ ક્રિએટ થાય ઓલરેડી આમના અભ્યાસ કારણ કે ગુરુ સારો છે મેનેજમેન્ટ પાવર નેતૃત્વ શક્તિ ગ્રહણ શક્તિ બહુ જ સારી છે પણ ઇતર એક્ટિવિટીઝની અંદર જે આનો માઇન્ડ ડાયવર્ટ થાય છે એના લીધે થોડીક સમસ્યા

ઓકે શું પ્રશ્ન હતો બેન પ્રશ્ન એ હતો કે હું બહુ છું જો જન્માક્ષર ની વાત કરીએ તો ઓલરેડી ચંદ્રકેતુ નો ગ્રહણ યોગ બની રહ્યો છે સૂર્ય ચંદ્ર બુધ શુક્ર અને કેતુ આ પાંચ ગ્રહો બિરાજમાન છે દસમસ્થાનની અંદર છઠ્ઠું એટલે કે રોગસ્થાનનો સ્વામી શુક્ર બિરાજમાન છે રોગસ્થાનની અંદર કોઈ પણ વ્યક્તિની અંદર જ્યારે હેલ્થ રિલેટેડ ઇશ્યુ ક્રિએટ થતા હોય ત્યારે સૂર્યનો તાપ અને ચંદ્રની શીતળતાથી આપણું શરીર ચાલતું હોય બુદ્ધ મહારાજ છે એનો વિશેષ પ્રકારમાં ફાયદો આપણા જીવનમાં આપણને મળતો હોય છે તો હવે જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી ચંદ્ર તમારો અસ્તનો બની રહ્યો છે મંગળ અસ્તનો છે શુક્ર અસ્તનો છે જેના લીધે હેલ્થ રિલેટેડ સ્વાસ્થ્યને લગતા લગતી સમસ્યા તમને કરાવે ક્યારેક મનમાં નેગેટિવ વિચારધારાઓનું પ્રમાણ મનને લગતી સમસ્યાઓ સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ આવી બધી સમસ્યાઓનું પ્રમાણ પણ તમને કરાવતું જણાશે કયો ઉપાય કરવો કે જેથી આપને બેસ્ટ રિઝલ્ટ મળી શકે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ અને સૂર્યકેતુના ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ આપને પોઝિટિવ ફાયદો મળશે જીવનની અંદર શનિવારના દિવસે દસ અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ એનાથી પણ આપને સારો લાભ મળી શકશે બીજા નંબરની અંદર બની શકે ત્યાં સુધી તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે ફોર્ટી થ્રી ડેઝ જય ગણેશ જય ગણેશ હા હું ભાવનગર બોલું છું કુષણ તારીખ સમય અને સ્થળ પત્ની નું નામ છે મંજુ અને તારીખ જન્મ તારીખ છે બાવીસ બે

ઓલરેડી આમના જન્માક્ષરમાં ચંદ્ર શનિનો વિષય યોગ છે જે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એમના જન્માક્ષરની અંદર શનિ મંગળ અને ચંદ્ર આ ત્રણ ગ્રહો સાથે બિરાજમાન છે સ્વાભાવિક રીતે માઇન્ડ અમુક સમયે ડિસ્ટર્બ કરાવડાવે કાર્યની અંદર થોડી ઘણી રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે સૂર્ય કુંભ રાશિનો છે એટલે સાંધાના દુખાવાને લગતી ફરિયાદ પણ ઉત્પન્ન કરાવડાવે સપ્તમા એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુદ્ધ શુક્રની સાથે બિરાજમાન છે જેથી દાંપત્ય જીવનમાં અમુક અમુક સમયાંતરે વૈચારિક બે કેળા અને ગોળ અવશ્ય અર્પણ કરે જેથી પોઝિટિવ રિઝલ્ટ થઈ શકે જીવનની અંદર તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે પોઝિટિવ ફાયદો પ્રાપ્ત કરવા માટે તમારે એક ઉપાય કરવાનો છે ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવાની છે

નરેશભાઈ નામ છે હા અને જન્મ સ્થળ સાવરકુંડા આઠ વાગે સાંજે કઈ જન્મ તારીખ કીધી પાંચ ત્રણ ઓગણીસો ઇઠોતેર ઓકે સમય પાંચ વાગે સાંજે ઓકે જન્મ નું સ્થળ સાવરકુંડા ઓકે શું પ્રશ્ન હતો મને કામ ધંધા નથી ચાલતા અને મારે દિમાગમાં બહુ ગરમ થયા કરે છે ચલો જન્માક્ષર વાત કરીએ જન્માક્ષર જોવા જઈએ તો ઓલરેડી તમારા જન્માક્ષરમાં સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો કુંભ રાશિની અંદર સાથે છે શનિની દ્રષ્ટિ દ્વારા શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે શનિની દ્રષ્ટિ દ્વારા શનિચંદ્રનો યોગ છે ઓલરેડી તમારા જન્માક્ષરની અંદર શુક્ર બુદ્ધ અને કેતુ આ ત્રણ ગ્રહો બિરાજમાન છે છઠ્ઠા સ્થાનની અંદર ગુરુ અને મંગળ આ બિરાજમાન છે ભાગ્યસ્થાનની અંદર જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવે અત્યારે ગોચરમાં તમારા જન્મના સૂર્ય ચંદ્ર ઉપર શનિ મહારાજનું ભ્રમણ છે લાસ્ટ વન એન્ડ હાફ યર્સથી મગજ તમારો ગરમ કરાવડાવે નજીવી બાબતે ગુસ્સાનું પ્રમાણ ક્રિએટ કરે મહેનત કાર્ય એટલે કોઈ પણ કાર્ય કરો તો એની અંદર સ્ટ્રગલ પરિશ્રમ વધારે પડતો ઉત્પન્ન કરાવડાવે હવે તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે પક્ષીઓને

બેતાલીસ પિસ્તાલીસ ની વચ્ચે જન્મ નું સ્થળ જેતપુર રાજકોટ જિલ્લો ઓકે શું પ્રશ્ન હતો એના લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ કઈ દિશામાં લવ મેરેજ થશે જો હવે આમના જન્માક્ષર જોઈએ તો ગુરુ રાહુ અને શુક્ર ત્રણ ગ્રહો બિરાજમાન છે સાથે સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજનું ભ્રમણ છે અને ખાસ કરીને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે અને લગ્ન જીવનની સમસ્યા માટે ચંદ્ર અને ગુરુ વે ગ્રહો કારક ગણાય ચંદ્ર શનિનો વિષય બિરાજમાન છે અને સપ્તમ સપ્તમ સ્થાનની અંદર કેતુ છે જેના લીધે લગ્નમાં નેવુંથી નવ્વાણું ટકાએ વાતો આવીને અટકી જાય ગુરુ રાહુનો વિપ્રચાંડના યોગ બની રહ્યો છે ઓલરેડી આમના લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે જૂન બે હજાર ચોવીસ પછી ચાલુ થવા જઈ રહ્યો છે મકર રાશિ મેષ રાશિ સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ આ રાશિ સાથે એને ઉત્તમ પ્રકારની

એને જ ગુસ્સો બી બહુ આવે છે ભણવામાં બી નબળો છે અને કોઈ વાતમાં ધ્યાન ના આપે એવું બધું કરે સ્વાસ્થ્ય બી સારું નથી રહેતું એનું જો એમના જન્માક્ષર જોઈએ તો શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો ગુસ્સાનું પ્રમાણ એના લીધે ઉત્પન્ન કરાવડાવે બીજા નંબરની અંદર જોવા જઈએ તો ઓલરેડી ધનરાશિની અંદર ચંદ્રમાં છે ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે કાર્યોની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મેળવવા માટે અંદર સારી સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત વધારે કરવી પડશે ફળનું પ્રમાણ સ્વલ્પ માત્રામાં મળી શકે આપણા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરવા માટે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે અવશ્ય એને મહેનત કરવી પડશે શનિકેતુના શ્રાપિત દોષની પૂજા કરવાથી સારો લાભ મળતો જણાશે